હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છે જન હનુમાન, અને મારી સાથે છે મારો મિત્ર જીગર અને દીપક. આજે અમે જઈ રહ્યા છે જન હનુમાન અને તમને પણ દર્શન કરાવીશું હનુમાનજીના, તો બન્યા રહો અમારા વિડીયોમાં. તો હેલો મિત્રો, તમારે જન હનુમાન જવા માટે સૌથી પહેલાં તો હાલોલથી જાંબુઘોડાવાળો રસ્તો પકડવો પડશે. હાલોલથી જાંબુઘોડાનું જે અંતર છે એ 34 કિલોમીટર છે, અને જાંબુઘોડાથી જન હનુમાનનું જે અંતર છે એ 13 કિલોમીટર છે. આમ ટોટલ તમારે લગભગ 45 કિલોમીટર હાલોલથી જન હનુમાન થાય છે. અને જ્યારે તમે જાંબુઘોડાથી જન હનુમાન જાઓ છો તે દરમિયાન તમને એવો અનુભવ થશે જાણે ધરતીમાંએ લીલી સાડી પહેરી હોય તેવો તમને પ્રાકૃતિક અનુભવ થશે. તો મિત્રો, ફાઇનલી આપણે જન હનુમાન આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો આ જન હનુમાન એન્ટર થવાનો આ પ્રથમ ગેટ છે જ્યાં લખેલું છે શ્રી જન હનુમાન દાદા આપણી મનોકામના પૂર્ણ કરે, અને એ ગેટ ઉપર એક ધનુષ પણ લગાવેલું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે આવી ગયા છે જન હનુમાન હવે મંદિરની ખૂબ જ નજીક. તો તમે જોઈ શકો છો તમારું વાહન આ રીતે કંઈક પાર્કિંગ કરી શકો છો, કારણ કે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી. તો કંઈક આ રીતે તમે તમારું વાહન ત્યાં પાર્કિંગ કરી શકો છો. તો મિત્રો, મંદિર સુધી જવા માટે તમે આવી રીતે થોડા પગથિયા ચડી અને ઉપર જઈ શકો છો. ખૂબ પગથિયા નથી, બસ થોડાક જ પગથિયા છે. તો મિત્રો, આ છે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિ, તમે દર્શન કરી શકો છો. અને આ છે હનુમાનજીની મૂર્તિ શ્રી બજરંગબલી, અને આ મૂર્તિ 22 ફૂટ ઊંચી છે, દર્શન તમે કરી શકો છો. અને આજે શનિવાર હોવાને કારણે થોડી ભીડ છે, ભક્તોની લાઈન તમે જોઈ શકો છો. હનુમાનજીની આ 22 ફૂટ ઊંચી મૂર્તિ છે, અને અહીંયા તમે અગરબત્તી સળગાવી શકો છો. અને આ છે શિવજીનું પૌરાણિક મંદિર. કહેવાય છે કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા ત્યારે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, અને અહીંયા પૂજા કરતા હતા. અને આ એ જગ્યા છે જ્યારે પાંડવો વનવાસ કરવા માટે આવ્યા હતા, અને જ્યારે દ્રૌપદીને તરસ લાગી ત્યારે અર્જુને અહીંયા બાણ મારી અને પાણી કાઢ્યું હતું, તે આ જગ્યા છે. અને આ છે ભીમની ઘંટી જોવા જવા તરફનો રસ્તો. અહીંયાથી તમે 1 કિલોમીટર જેટલું આગળ જંગલમાં જશો તો તમને ભીમની ઘંટી જોવા મળશે, અને તમે જોઈ શકો છો આ છે ભીમની ઘંટી.
તમે દર્શન કરી શકો છો। અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। પછી મળીશું નવા વિડીયો સાથે।